આજે આપણે ચેપ્ટર 4 સાદા સમીકરણ ની અંદર સ્વાધ્યાય 4.4 વિશે વાત કરવાની છે. અગાઉના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 4.3 પૂર્ણ કરી લીધું. હવે 4.4 જોઈએ શું કીધું છે. પ્રશ્ન પહેલો, આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી એનો ઉકેલ અને અજ્ઞાત સંખ્યા શોધવાની છે. જો હવે શું કરવાનું છે, અગાઉ આપણે શીખી કે આપણે સમીકરણ આપેલું હતું અને આપણે એનો ઉકેલ મેળવતા હતા, પરંતુ હવે શું કરવાનું છે, તો હવેના દાખલાની અંદર સમીકરણ પણ આપણે લોકોએ બનાવવાનું છે, ઉપરાંત એનો ઉકેલ પણ આપણે લોકોએ શોધવાનો છે. તો ચાલો હવે પહેલો દાખલો જે છે ક્વેશ્ચન નંબર 1 તેની અંદર પહેલો દાખલો. ચાલો સમીકરણ શું બનાવીએ તેના વિશે વાત કરીએ. તો કે પહેલું શું એમ પૂછે, જો સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. સંખ્યા કઈ છે ખબર છે નહીં, પણ તો એટલું કીધું છે 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. તો આપણે આવું લખીએ, ધારો કે p સંખ્યા બરાબર x તેના 4 ગણા કીધું છે કે તેના સોરી 8 ગણા તેના 8 ગણા તેના 8 ગણા બરાબર 8x તેમાં 4 ઉમેરતા 8x વત્તા 4 પરિણામ શું મળે, 60 મળે. તેથી હવે સમીકરણ શું બને, મેં સંખ્યા લીધી x, x ના 8 ગણા કરો એટલે 8x એમાં 4 હોય, 8x વત્તા 4 બરાબર પરિણામ કેટલું મળે, 60. તેથી સમીકરણ શું મળે, 8x વત્તા 4 બરાબર 60. ચાલો સમીકરણ મળી, હવે આપણે આનો ઉકેલ મેળવીએ. તેથી ચાલો પ્લસ 4 છે આ બધું તો શું થઈ જાય, માઇનસ થઈ જાય. તેથી 8x બરાબર 60 ઓછા 4 8x બરાબર 56. તેથી x બરાબર 56 છેદમાં 8 ગુણાકારમાં હતા ભાગાકારમાં આવી ગયું, તેથી x બરાબર 7. ચાલો પ્રથમ દાખલો જુઓ, બીજો ગણીએ. ચાલો બીજામાં શું કીધું છે, સંખ્યાના 1/5 ભાગમાંથી 4 ભાગ કરતા 3 મળે છે. સંખ્યા ખબર નથી પણ એવું કીધું છે કે એક સંખ્યાના કેટલા ભાગ, તો કે 1/5 ભાગમાંથી 4 ભાગ કરીએ તો આપણે કેટલા મળે છે, 3 મળે છે. ઓકે, ચાલો એનો ઉકેલ બનાવીએ. ધારો કે સંખ્યા બરાબર x તેનો 1/5 ભાગ બરાબર 1/5 x. હવે શું કરવાનું કીધું છે, 4 ભાગ કરતા તેમાંથી 4 ભાગ કરતા 1/5 માઇનસ 5 x માઇનસ 4 પરિણામ કેટલું મળે છે, 3 મળે છે. તેથી હવે સમીકરણ શું બને, તો ભાઈ x નામની સંખ્યા હતી એનો 1/5 ભાગ એટલે 1/5 x એમાંથી 4 ભાગ કરતા 3 મળે છે. તો આગળ વધારીએ, ચાલો હવે માઇનસ 4 છે આ બાજુ નેગેટિવ થઈ જાય પ્લસ થઈ જાય, તેથી 1/5 x બરાબર 3 વત્તા 4. ચાલો આગળ વધારીએ, 1/5 x વત્તા તેથી 1/5 x બરાબર 15 7 થાય. તેથી હવે 5 છે કેમાં છે, ભાગાકારમાં છે, આ બાજુ જે તો ગુણાકારમાં થાય, તેથી અહીંયા શું વધશે, તો એક x એટલે કે ફક્ત x, x બરાબર 5 ગુણ્યા 7, તેથી x બરાબર 5 7 35. ચાલો બીજો દાખલો જુઓ, ત્રીજો દાખલો ગણીએ. જો શું કીધું છે, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે.
ते संख्या x तेनो कितना भाग लेतो तो कितने नो 3 चतुर्थांश तेनो 3 चतुर्थांश भाग बराबर 3/4x થાય કેટલા ઉમેરવાના કીધા છે કે બાદ કરવાના કે બાદ કરવાના છે નહીં ભાઈ ઉમેરવાના છે તેમાં 3 ઉમેરતા ચાલો 3 ઉમેરતા 3/4x + 3 પરિણામ શું મળે તો કે પરિણામ બરાબર 21 તેથી આવું સમીકરણ મળે 3/4x + 3 = 21 ચલો હવે આનો ગુણાકાર કરીએ આ બાજુ પ્લસ 3 છે ઓબ્લીજર ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય માઈનસ થઈ જાય તેથી 3/4x = 21 માઈનસ 3 3/4x = 21 માંથી 3 જાય તો 18 તેથી 3/4 હવે જો અહીંયા આપણે x ને એકલો કરીએ x આ 4 ના 3 શું થઈ ગયા ભાગાકારમાં જાય આ બાજુ એટલે ગુણાકારમાં જાય અહીં વધે શું તો કે 3x = 18 ગુણાકારમાં 4 તેથી 3x = 18 = 72 તેથી આગળ વધીએ આ વિડીયો માટે બસ આટલું જ